नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय में आप सबनुं हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 2 नी अंदर विषय गणित गम्मत एनो आपणे बेसिक प्रवृत्ति शीखवानी छे। तो आपणे बेसिक प्रवृत्ति नी अंदर शुं करवानुं छे एमां हुं तमने थोड़ुंक कही दउं। तो दरेक विद्यार्थीओए सौ प्रथम तो आजे खास सूचना के आजे आपणे कोई पण पाठ्य पुस्तक के स्वाध्यायपोथी काढवानी नथी। तो आपणे आजना बेसिक प्रवृत्तिमां त्रण वस्तु शीखवानी छे। एक तो लींबू शरबत बनावता शीखवानुं छे, पछी बीजुं तो के कया वाटका अथवा जगमां पानी सेमा वधारे समाय छे ए अने क्या ग्लासमां केटला पत्थर नाखी तो पानी ऊपर आवे, ए रीतनी आपणे त्रण प्रवृत्ति शीखवानी छे, बरोबर छे। तो दरेक विद्यार्थीओए मारी साथे साथे हुं जेम करती जाऊं एवी रीते तमारे जोतुं जावानुं छे कि मैं कई कई वस्तु लीधेली छे, बरोबर। तो चालो हवे आपणे प्रवृत्ति करीए। આજે દરેક વિદ્યાર્થીઓએ હું તમને જે પ્રવૃત્તિ બતાવું એ તમારે જોવાની છે। તો આજે આપણે સૌ પ્રથમ લીંબુ શરબત બનાવવાનું રીત શીખીશું, બરોબર ને। તો દરેક વિદ્યાર્થીઓને આવડે છે લીંબુ શરબત બનાવતા, નથી આવડતો તો આપણે લીંબુ શરબત બનાવશું, બરોબર। તો ચાલો આપણે લીંબુ શરબત બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોશે, તો એક તો લીંબુ, પછી ખાંડ અને મીઠું અને પછી પાણી, ગમે એ પાણી ચાલે, ઠંડુ હોય તોય ચાલે અને ગોરાનું હોય તોય ચાલે, જેને જે ફાવે એ લેવાનું, અને એક ગ્લાસ લેવાનો। ત્યાર પછી તમારે શું કરવાનું છે, તો આપણે સૌ પ્રથમ શું કરવાનું છે, પહેલા તો પાણી નાખવાનું છે। તો આપણે ગ્લાસમાં પાણી લેશું, બરોબર, એક ગ્લાસ ભરી લીધો। હવે આપણે આમાં લીંબુ નાખવાનું છે, ખાંડ અને મીઠું નાખવાનું છે। તો ગ્લાસમાં એક ગ્લાસ પાણી સમાયેલું છે, તેમાં આપણે કેટલી ખાંડ નાખશું, તો કે 2 ચમચી ખાંડ નાખશું, પછી સ્વાદ મુજબ ખાંડ નાખવાની, બરોબર। ત્યાર પછી આપણે 1/2 ચમચી જેટલું મીઠું નાખશું, બરોબર, અને પછી તેને હલાવી નાખશું। ચાલો હવે આપણે આમાં ખાંડ અને મીઠું નાખી દીધું, હવે શું નાખવાનું છે, તો કે લીંબુ નાખીશું। 1/2 ફાઇટ છે એનું આપણે જરૂર પ્રમાણે લીંબુ નાખવાનું છે। આપણે લીંબુ નાખી દીધું, આ આપણો લીંબુ શરબત થઈ ગયો તૈયાર। તમારે ઘરે પણ ઘરે જાતે શું કરવાનું છે, તો કે લીંબુ શરબત બનાવવાનો છે અને તેનો આનંદ લેવાનો છે। ચાલો હવે આપણે બીજી પ્રવૃત્તિ શીખીશું, બીજી પ્રવૃત્તિનું નામ શું છે, તો કે કેટલા કપ પાણી સમાય। તો આપણે એક સાઈડ જગ લીધો છે અને બીજી સાઈડ વાટકો છે, હવે આમાં શું છે તપેલીમાં, તો કે પાણી છે, બરોબર। તો આપણે પહેલા જગમાં જોશું કે કેટલા કપ પાણી સમાય છે, તો જો 1 કપ, પછી 2 કપ, પછી 3 અને 4 કપ પાણી સમાણું। તો હવે આપણે કહી શકીએ કે જગમાં કેટલા કપ પાણી સમાણું, તો કે 4 કપ પાણી સમાણું। એવી જ રીતે હવે આપણે વાટકામાં જોશું
કેટલા કપ પાણી સમાય છે? તો કે જો આ એક કપ અને આ આપણે બે કપ પાણી સમાણું, દોઢ કપ. કેટલું? દોઢ કપ. તો આપણે કહી શકીએ કે કેમાં પાણી વધારે સમાણું? ચાલો કયો જોઈ, શેમાં વધારે પાણી સમાણું? તો કે જગમાં. કેટલા કપ પાણી સમાણું હતું? તો કે ચાર કપ પાણી સમાણું હતું. ચાલો આ પ્રવૃત્તિ સમજાઈ ગઈ દરેક વિદ્યાર્થીઓને? આપણે આવું જ આપણે સાતમા પાઠમાં જોવા મળશે. ત્યાર પછી હવે આપણે ત્રીજી પ્રવૃત્તિ જોવાની છે. ત્રીજી પ્રવૃત્તિમાં શું કરવાનું છે? તો કે પાણીને ઊંચું એટલે કે ઊંચા સ્તર પર કેવી રીતે લાવવું એના વિશે સમજાવવામાં આવશે. તો ચાલો હવે આપણે ત્રીજી પ્રવૃત્તિ જોઈએ. ચાલો હવે આપણે ત્રીજી પ્રવૃત્તિ જોશું. શેમાં આપણે પાણીમાં કેટલા પથ્થર નાખી અને પાણી ઉપર આવશે? તો આ મેં શું લીધા? પથ્થર લીધા છે. શું છે? પથ્થર. હવે આપણે બંને ગ્લાસ ભરીશું. એક ગ્લાસ અડધો ભરશું અને એક ગ્લાસ પૂર્ણો એટલે કે અડધાથી થોડોક વધારે ભરશું. બરોબર. ચાલો હવે શું કરવાનું છે? તો કે આ ગ્લાસ આપણે અડધો ભરેલો છે. હવે આપણે આમાં પથ્થર નાખશું. કેટલા પથ્થરે આ ગ્લાસ આખો ભરાઈ જાય છે એ આપણે જોવાનું છે. તો આ એક, પછી બે, પછી ત્રણ, ચાર, પાંચ અને છ. તો છ પથ્થર નાખ્યા એટલે આપણો ગ્લાસ આખો ભરાઈ ગયો. હવે ત્યાર પછી આપણે બાજુના ગ્લાસમાં જોશું કે એમાં આપણે કેટલા પથ્થર નાખશી તો ગ્લાસ ભરાઈ જાય છે. ચાલો હવે આપણે આમાં પથ્થર નાખશું. તો કે આ એક, આ બે, આ ત્રણ, આ ચાર. આમાં કેટલા પથ્થર આપણે નાખ્યા? તો કે ચાર પથ્થર નાખ્યા હતા. અને આમાં આપણે કેટલા પથ્થર નાખ્યા? છ પથ્થર નાખ્યા. તો તમે મને કહી શકશો કે કયા ગ્લાસમાં આપણે ઓછા પથ્થર નાખ્યા? તો કે આ ગ્લાસમાં આપણે ઓછા પથ્થર નાખ્યા હતા અને આ ગ્લાસમાં આપણે વધારે પથ્થર નાખ્યા અને એના લીધે આપણે પાણીનું સ્તર કેવું આવી ગયું? ઊંચું આવી ગયું. હવે આપણે આ પ્રવૃત્તિના આધારે એક હું તમને વાર્તા કહીશ. વાર્તાનું નામ છે તરસ્યો કાગડો. હવે તરસ્યા કાગડામાં શું હતું? તો કે એક હતો કાગડો જેને ખૂબ જ તરસ લાગી હતી. હવે એકવાર બગીચામાં ગયો અને એને આમ તેમ જોયું, પરંતુ ક્યાંય પાણીનો મેળ પડ્યો નહીં. છેલ્લે એને એક શું જોયું? માટલું જોયું. એમાં એને જોયું કે પાણી તો છે પરંતુ સાવ નીચે છે. તો એને એક વિચાર આવ્યો કે હું પાણીની અંદર પથ્થર નાખીશ એટલે પાણી કેવું આવશે? ઊંચું આવશે. તો એને એક એક કાકરી ભેગી કરીને પાણીની અંદર નાખી અને એનાથી શું થયું? તો કે પાણી ઉપર આવ્યું અને કાગડાએ પોતાની તરસ છીપાવી લીધી. આવી જ રીતે આપણે પ્રવૃત્તિમાં સમજવાનું છે. અને હવે આપણે પછીનો વિડીયો આવશે એ આપણે પાઠની શરૂઆત કરવાનો આવશે. તમારે ઘરે આવી પ્રવૃત્તિ કરવાની છે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.